हेलो स्टूडेंट्स, जमीन सरबत सहायक चैनल में तमारो स्वागत है। एडमिशन प्रोसेस की अंदर कोई पण स्टूडेंट जो इन्वॉल्व हो तो के बे एवी टर्म है कि जेनी बाबते एमने नॉलेज होवो खास जरूरी है अने अत्यारे स्टूडेंट तरफ थी सौथी वधारे प्रश्न जो पूछाता हो तो के बे टर्म विषे है। सौथी पहली टर्म है कि TFWS, तो कि सर अमने आ ट्यूशन फी वीवर स्कीम विषे थोड़ी डिटेल में इन्फॉर्मेशन जोईए छे। अने बीजी जे टर्म है ए छे EWS, मतलब के इकोनॉमिक जे वीकर सेक्शन कही है ए, तो के आ बने अंदर डिफरन्स शू है अने कोने मळवापात्र थई सके। सौथी पहला तो कि आपणे TFWS नी वात करीश अने TFWS नी वात करता हूँ पोते थोड़ो एक्साइट थईश, कारण के आनी अंदर मने पोताने बेनिफिट थयो छे। एटले मारी पोतानी दिलथी एवी इच्छा छे कि जेटला पण आपणा विद्यार्थी एवा होय के जेमने आनो बेनिफिट जो मळी शकतो होय तो बहु सारो। कारण के वीडियोना स्टार्टिंग में जो तमने कही दऊं कि आजथी थोड़ा वर्षो पहला જ્યારે 2010 થી મળીને 2014માં મેં મારું જ્યારે બેચલર સ્ટાર્ટ કર્યું હતું, બીની વાત કરું છું, તો તે વખતે એક વર્ષની ફી જે 41,000 પર યર હતી, તો 4 વર્ષની જો તમે કાઉન્ટ કરી લો તો કે એટલી બધી ફી મારી માફ થઈ ગઈ હતી। અને એ આ એક સ્કીમ TFWS ટ્યુશન ફી વીવર સ્કીમને કારણે દરેક વિદ્યાર્થીને આનો લાભ મળે એ જરૂરી નથી, પરંતુ કોને મળી શકે છે તો કે આ વિડીયોની અંદર ડિટેલમાં હું તમને ઇન્ફોર્મેશન આપીશ। સૌથી પહેલા તો કે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો કે તે વખતે તમને એક જગ્યાએ ઇન્ટરેસ્ટેડ છો કે નહીં તમે આ સ્કીમ માટે એ તમને પૂછવામાં આવ્યું હશે, તો સૌથી પહેલું સ્ટેપ કે તમે ત્યાં યસ કરેલું હોવું જોઈએ। તમે ત્યાં યસ કરી દેશો એટલે તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ, એ પણ એવું ઇન્કમ સર્ટિફિકેટ કે જે છેલ્લા 3 વર્ષની અંદરનું જે આપણે કહીએ ડેટ સાથેનું એવું વેલિડ તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ, ગુજરાતીમાં કહું તો આવકનું પ્રમાણપત્ર તમારી પાસે ત્યાં હોવું જોઈએ કે જે તમે ત્યાં અપલોડ કરેલા જ હશે, જો તમે ત્યાં ઇન્ટરેસ્ટેડ છો એની અંદર યસ બતાવ્યું હશે તો। આગળ હવે જો વધીએ તો કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું, ઇન્ટરેસ્ટેડ છે તો કે યસ, તો કે એનો મતલબ એવું નથી કે તમને ત્યાં એની અંદર એ સીટ પર એડમિશન મળી ગયું, પરંતુ એના માટે તમે એલિજિબલ થઈ શકો। એવી જેટલી પણ કોલેજીસની અંદર, જેટલા પણ કોર્સીસની અંદર જો એના માટે સીટ અવેલેબલ હોય, બહુ ઓછી સીટ્સ અવેલેબલ હોય છે, હું તમને કહું તો ટોટલ જેટલી પણ સીટ હોય જે તે કોલેજમાં, તો કે અમારા વખતે તો લગભગ એની 5 કે 10% સીટ જ માત્ર એના માટે અવેલેબલ રહેતી હતી, મતલબ કે ફૂલ કોમ્પિટિશન હોય છે એની અંદર જો તમારે જગ્યા મેળવવી હોય તો। હવે એની અંદર મેં ઇન્ટરેસ્ટેડ છું તો કે યસ, એની અંદર આવકનો દાખલો મારે જો વેલિડ એવો છે તો કે યસ, તો કે બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી તો કે મને એની અંદર મળી જ જશે તો કે એવું જરૂરી નથી, પરંતુ હવે એમાં હું એલિજિબલ તો થઈ ગયો છું, પરંતુ એવા મારી જેમ જ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને આ સેમ પ્રોસેસ ફોલો કરી હશે તે બધા એ માટે એલિજિબલ થઈ શકે છે, પરંતુ મળવાપત્ર એને જ થશે કે જે વિદ્યાર્થી મેરિટમાં આગળ હશે। તમારું જે મેરિટ બનતું હોય છે તો કે મેરિટની અંદર તમે જો આગળ હશો તો તમને શ્યોર મળવાપત્ર થશે જે તે કોલેજની અંદર, અને એ જ વસ્તુનો મને ફાયદો મળ્યો હતો। સારો એવો સ્કોર હોવાને કારણે મને એનું બેનિફિટ મળ્યો હતો અને મારી બધી જે ફી છે 4 વર્ષની ડિગ્રીની એ માફ થઈ હતી। તો આ વસ્તુ હતી TFWSના બેનિફિટની, કે જેની અંદર ઇન્કમ સર્ટિફિકેટ હોવું ખાસ જરૂરી છે અને જે બધી બાબતો જાય છે એ બધી ટોટલી મેરિટ પર જતી હોય છે। અને આની અંદર એક ખાસ વસ્તુ કે કોઈ બેરિયર નથી હોતું, જે રીતે અલગ અલગ કોલેજમાં કદાચ તમે ડાયરેક્ટ એડમિશન માટે ટ્રાય કર્યો હશે તમને ખબર જ હશે કે ત્યાં તમને કહેવામાં આવે છે કે આટલાથી ઉપર રિઝલ્ટ જોઈએ, અધરવાઇઝ તમારી જે સ્કોલરશિપ છે એ તમને પછી આગળ ઉપર નહીં મળે। તો આની અંદર એવું કશું જ નથી, તમે બાયચાન્સ કદાચ, આપણે નથી ઈચ્છતા, પણ બાયચાન્સ કદાચ તમે કોઈ સેમિસ્ટરની અંદર જો ફેલ પણ થયા તો પણ તમને એ થ્રુઆઉટ જે તમારો આપણે કોર્સ કહીએ 3 વર્ષ હોય 4 વર્ષ હોય એની અંદર ફ્રી એજ્યુકેશન મળવાપત્ર રહેશે જ, તમે ફૂલ્લી પાસ છો કે પછી જે તે સેમિસ્ટરમાં કદાચ બાયચાન્સ નથી ઈચ્છતા, પણ છતાં પણ જો ફેલ થઈ ગયા તો પણ તમારે કોઈ પણ સેમિસ્ટરની જે ટ્યુશન ફી કહીએ એ ભરવાની નહીં રહે। એ સિવાય કદાચ કોઈ માઇનોર એવો એડિશનલ ચાર્જ હોય તો એ ભરવાનો રહેશે, પણ એની ફી બહુ નોમિનલ હોય છે। આ થઈ વાત TFWSની। એ તમારે જ્યારે પણ તમે ચોઇસ ફિલિંગ જ્યારે કરો ને તો તે વખતે તમને જે તે કોલેજની સામે બતાવતા જ હોય છે કે માનો પર્ટિક્યુલર કોઈ કોલેજ છે તો કે એ કોલેજની સામે પર્ટિક્યુલર આપણે માનીએ કે મિકેનિકલ બ્રાન્ચ, તો કે એ કોલેજ સામે, કોલેજની સામે મિકેનિકલ બ્રાન્ચ, તો સામે
એ જ કોલેજની સામે મિકેનિકલ ડેશ TFWS એ રીતે લખેલું હોય છે. સેમ પર્ટિક્યુલર કોઈ વાય કોલેજ, એની સામે માનો કે કોમ્પ્યુટર બ્રાન્ચ, તો કોમ્પ્યુટર બ્રાન્ચ પછી સેમ નીચે એવી રીતે કોમ્પ્યુટર ડેશ TFWS પણ લખેલું હોય છે. તો તમારે બંનેમાં ભરવું હોય તો ભરી શકો. ફરક એટલો રહેશે, જ્યાં TFWS લખેલું હશે અને એમાં જો તમારું લાગશે તો 0 રૂપીસ ફી પેમેન્ટ, અને જો નોર્મલમાં લાગશે તો જે કોલેજમાં તમને લાગ્યું હશે એની જેટલી ફી હશે એ તમારે ભરવાપાત્ર રહેશે. આઈ થિંક તમને આનો જે ડાઉટ હતો એ TFWSનો તો ક્લિયર થઈ ગયો હશે. અને બીજી એક વસ્તુ કે જે TFWS અને EWS બંને માટે લાગુ પડે છે કે આ બંનેનો બેનિફિટ તમને તો જ મળશે કે જો તમે જે ઓનલાઈન ચોઇસ ફિલિંગની ACPCની પ્રોસેસ છે એની અંદર ભાગ લેશો. તો તમે જો વિચારશો કે હું જે તે કોલેજની અંદર જઈને મારું ડાયરેક્ટ એડમિશન કન્ફર્મ કરાવી દઉં, તો એની અંદર તમારે ફી પેમેન્ટ સાથે જ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. એની અંદર તમને EWS કે પછી TFWમાંથી કોઈ પણ સ્કીમનો બેનિફિટ મળવા પાત્ર નહીં રહે. આ બંનેના બેનિફિટ માત્ર ઓનલાઈન ACPC ચોઇસ ફિલિંગની પ્રક્રિયામાં ભાગ લેનાર વિદ્યાર્થીને જ આનો બેનિફિટ મળવા પાત્ર રહેશે. TFWSથી હવે આપણે આગળ થોડાક વધીએ અને વાત કરીએ EWS, મતલબ કે ઇકોનોમિક વીકર સેક્શન. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એવું વિચારી રહ્યા છે, પેરેન્ટ્સ પણ પૂછતા હોય છે કે સર અમારી જોડે EWS માટેનું જે પ્રમાણપત્ર કહીએ તો કે એ છે, તમે અમને કેટલી ફી માફી કરાવી આપશો? અહીંયા હું પોતે જે તે એક મેં તમને વાત કરી જ રાખી હતી કે એક રેપ્યુટેડ કોલેજની અંદર પ્રોફેસરની અંદર છું, તો ઘણા બધા વિદ્યાર્થી અને પેરેન્ટ્સ મારા સુધી આવતા જ હોય છે, મને મળતા હોય છે, એડમિશન માટેની વાત કરતા હોય છે, અને એમની પાસે આ સર્ટિફિકેટ હોય તો ફી માફીની પણ વાત કરતા હોય છે. પણ અહીંયા હું તમને એ વાત પણ ક્લિયર કરી દઉં, EWS ઇકોનોમિક વીકર સેક્શન મતલબ કે એની અંદર તમને સીટનો બેનિફિટ મળવાપાત્ર થતો હોય છે, કે એના માટે ACPC અલગથી અમુક પર્સન્ટેજ, કે જો હું મારા વખતની વાત કરું કે હું જ્યારે ભણીને બહાર નીકળ્યો હતો તો તે વખતે લગભગ 10% સીટ, ટોટલ જેટલી પણ સીટ્સ હોય એની 10% સીટ તે વખતે હતું કે EWS એટલે ઇકોનોમિક વીકર સેક્શન માટે એ લોકો અવેલેબલ રાખતા હતા. અને આ જે છે એ હું તમને અહીંયા ખાસ ક્લિયર કરી દઉં કે TFWSની અંદર કોઈ પણ કાસ્ટવાળો સ્ટુડન્ટ હોય તો કે એની અંદર એપ્લાય કરી શકશે, પણ EWS જે છે ઇકોનોમિક વીકર સેક્શન એ માત્ર ને માત્ર ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે જ છે, અને એની અંદર ફીનો બેનિફિટ મળવાપાત્ર નથી, પણ સીટનો બેનિફિટ મળવાપાત્ર છે. કે તમે ઓપનમાં હશો અને તમારી જોડે એના રિલેટેડ સર્ટિફિકેટ હશે તો તમને અલગથી બીજી 10% સીટોની જેટલી આપણે કહીએ ગણતરી રાખીએ તો એ તમને અવેલેબલ હશે તમારા માટે. તો આ વાતને ખાસ માઇન્ડમાં રાખજો કે ફીનો નહીં પણ સીટનો બેનિફિટ છે, અને બધી કાસ્ટ માટે જો જોઈતો હોય બેનિફિટ તો એ TFW છે, પણ ઓપન માટે જોઈતો હોય તો એ TFW પણ છે અને EWS પણ છે. EWS ઓપન સિવાય કોઈ પણ કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય તો એમને બેનિફિટ નહીં મળે. તો આઈ હોપ કે તમને આ બંને વિશેનો જે આઈડિયા જોઈતો હતો અને જે ડાઉટ હતો એ હવે ક્લિયર થઈ ગયો હશે, અને હવે કોઈ ક્વેશ્ચન નહીં હોય. અને છતાં પણ તમને હજુ પણ કોઈ પણ એવો નવો ટોપિક, કારણ કે આ બધા ટોપિક કે જે અત્યારે હું છેલ્લા 3-4 દિવસથી કન્ટિન્યુઅસલી યુટ્યુબ પર લઈને આવી રહ્યો છું, તે બધા તમારા દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો છે, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં અત્યાર સુધી જે ક્વેશ્ચન રમતા હતા એને લઈને આવ્યો છું. કે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના રિસ્પોન્સ આવી રહ્યા છે કે સર કે આ વિડીયોની જે સિરીઝ છે જોયા પછી અમારા ડાઉટ ક્લિયર થઈ રહ્યા છે. તો હજુ પણ જો એવા કોઈ પ્રશ્ન હોય તો શ્યોર તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, કે પછી વોટ્સએપ પર પણ મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર પણ DM કરી શકો છો. અને બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કઈ કોલેજમાં કેટલી સીટો TFWની છે કે પછી EWS રિલેટેડ છે એ જો તમારે જાણવું હોય તો ACPCA એક PDF બહાર પાડી છે આજે જ, અને એ જે PDF છે એ મેં ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દીધી છે, અને એની અંદર તમારે જો જોઈન થવું હોય તો તમે શ્યોર જોઈન થઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક અવેલેબલ છે. એ સિવાયને પણ આપણા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક અવેલેબલ છે, તો ખાસ ત્યાં જોઈન થઈ જજો. જો જરૂર પડશે તો એ તમામ વિદ્યાર્થીઓ માટે જે પાછળથી જોઈન થયા છે એમના માટે ફરીથી હું એ શીટ શેર કરી દઈશ, કે જેથી એમને પણ એ ઇન્ફોર્મેશન ફરીથી રીડ કરવી હોય PDF તો એ રીડ કરી શકે. અને તમારા જે અન્ય મિત્રો છે, ફ્રેન્ડ સર્કલ છે,
અને એમને પણ વોટ્સએપ ગ્રુપ થ્રુ તમે આપણો વિડીયો શ્યોર શેર કરજો, કે જેથી એમને પણ ખ્યાલ આવે, આના રિલેટેડ કદાચ કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો સોલ્વ થઈ શકે. તમારા પેરેન્ટ્સને પણ આના રિલેટેડ ઇન્ફોર્મેશન મળી રહે, બરાબર. કદાચ આ એક એવો ટોપિક છે કે જેના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને કે પછી વાલીને જાણકારી પૂરતી નથી, છે તો ખરી પરંતુ પૂરતા પ્રમાણમાં નથી. તો એ ટોપિક પર ડિટેલ જાણકારી કદાચ આ વિડીયો થ્રુ એમને જો મળે તો એ સજાગ થઈ શકે. કારણ કે આપણે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કહીએ તો કે આ એક એવો ટોપિક છે કે જેના પર તમારી ફી ડિપેન્ડ કરે છે. કદાચ જો તમને મારી જેમ બેનિફિટ થઈ શકે કે જે મને મારા વખતે થયેલો, તો તમારા પેરેન્ટ્સની ઘણી બધી જે ફી છે એ માફ થઈ શકે છે, અને એ તમને ઇન ફ્યુચર કદાચ હાયર સ્ટડી માટે કે બીજી કોઈ પણ જગ્યાએ યુઝફુલ થઈ શકે છે. તો શ્યોર તમારા પેરેન્ટ્સને પણ જોડે બેસાડીને આ વિડીયો દેખાડજો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચે એવું ટ્રાય કરજો. બાકી આવનારા ટાઈમમાં આવી નવી અપડેટ સાથે તમારા ડાઉટ સોલ્વ કરવા માટે શ્યોર જલ્દીથી જ આપણા યુટ્યુબ ચેનલ પર હાજર થઈશું. થેન્ક યુ સો મચ.